Audio Jungle. ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષય એમાં સીસી વિભાગમાં ચોથો પાઠ આપણો ચાલુ છે અને બે લેક્ચર લઈ ચૂક્યા છીએ, બરાબર. આગળના લેક્ચરમાં આપણે જોઈએ તો વીમા સાથે એટલે વીમા કંપની સાથે જે પત્ર વ્યવહાર કરવા પડતા હોય છે એ પત્ર અંગેના નમૂના છે એની ચર્ચા આપણે કરેલી છે. હવે ત્રીજા લેક્ચરમાં આપણે આ અંગેની ચર્ચા છે એ કરવાના છીએ. તો ચાલો જોઈએ આગળના પત્રો. કરતા જ રહેજો. ચાલો હવે આપણે આજે 56 પેજ નંબર ઉપર ચોથો પત્ર છે ત્યાંથી શરૂઆત કરીએ. વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવા વિનંતી કરતો પત્ર, બરાબર. તો હવે આગળના ત્રણ પત્ર આપણે જોઈ ગયા હતા ચોથા પત્રથી. હવે પ્રશ્ન આ રીતનો છે કે વિજય ટંડેલ પોતે ખરીદેલ વીમા પોલિસી માટે મંજૂર કરેલ પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવા ઈચ્છે છે, તો તેમના વતી વીમા કંપનીને પત્ર લખો. હવે પ્રીમિયમની મુદતમાં ફેરફાર એટલે શું? તો કે તમે જે વીમા કંપની પાસેથી વીમા પોલિસી લ્યો છો એના બદલામાં તમારે એને પ્રીમિયમ ભરવો પડે, જે રકમ ભરવી પડે ને પ્રીમિયમ કહેવાય. પ્રીમિયમ ભરવાની મુદત છે એ અલગ અલગ હોય, કા દર મહિને તમે પ્રીમિયમ ભરી શકો અથવા દર 3 મહિને ભરી શકો, તેને ઇંગ્લિશમાં ક્વાર્ટરલી કહીએ, અથવા દર 6-6 મહિને ભરી શકો, જેને આપણે હાફ યરલી કહેવાય, અને દર વર્ષે ભરી શકો જેને યરલી કહેવાય. એટલે 4 ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે પસંદ કરવાનો હોય તમારે પ્રીમિયમ ભરવાનું, એના બદલામાં તમને વીમા કંપની છે એ આર્થિક સહાયનું સુરક્ષા કવચ આપે, જેને આપણે વીમા પોલિસી કહીએ છીએ. તો હવે આ વીમા પ્રીમિયમ જે મુદત છે, મુદત એટલે સમયગાળો, બરાબર છે. હવે એમાં એને ફેરફાર કરવો છે, જે દર મહિને મહિને ભરતા હતા, બરાબર છે, એને કાં એને વર્ષે કરવું હોય, કાં દર 3 મહિને કરવું હોય, કાં અઠવાડિયે કરવું હોય, બરાબર, થોડી મહિને ભરતા હોય તો એને 3 મહિને કરવું હોય, કાં 6 મહિને, કાં વાર્ષિક, આ રીતમાં એને ફેરફાર કરવો છે. તો આ ફેરફાર કરવાની વાતચીત કરે છે. તો હવે વિજય ટંડેલ છે એ આપણને પ્રશ્નમાં આપેલું છે, એટલે પ્રશ્નમાં આપેલું તો લખવું પડે. લાંબી ખાડી નજીક બંદર રોડ માંગ રોડ, માંગ રોડ છે તો LIC ઓફિસ પણ માંગ રોડમાં હોવી જોઈએ, ત્યાં લખવાનો. એટલે તારીખ લખી નાખવાની 18 નવેમ્બર અલ્પવિરામ 2017, તારીખ તમે હાલની પણ લખી શકો છો. મેનેજર શ્રી, ભારતીય જીવન વીમા નિગમ, ટાવર રોડ નજીક માંગ રોડ. સાહેબ શ્રી, વિષય છે વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવા વિનંતી. હવે જો વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવો હોય તો અગાઉથી તમે વીમા પોલિસી લીધેલી હોવી જોઈએ, બરાબર છે. અગાઉ તમારી પાસે વીમા પોલિસી હોવી જોઈએ ને, હોય તો જ તમારે મુદતમાં ફેરફાર કરવાની વાત આવે, બરાબર. એટલે અગાઉથી વીમા પોલિસી લીધેલી હોવી જોઈએ. તો એ કઈ પોલિસી છે એનો સંદર્ભ દર્શાવવો પડે. તો પોલિસીનું નામ છે જીવન પ્રમોદ, આ પોલિસીનું નામ છે. હવે નંબર, નંબર કયો છે? તો આ રીતે નંબર છે 057. તમે કોઈ પણ 7 થી 8 અંકડા નંબર લખી શકો છો, ઓબ્લિક કરીને બાજુમાં જે લખેલા છે 12 એ સાલ દર્શાવે છે, એટલે કે 2012માં એને પોલિસી લીધેલી છે, બરાબર. ચાલો પેલો પેરેગ્રાફ. ઉપરોક્ત વિષય જણાવવાનું કે મેં 2012માં જીવન પ્રમોદ પોલિસી લીધેલી, ત્યારબાદ નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા, પોલિસી લીધી અને નિયમિત પ્રીમિયમ પણ એના ભર્યા. પોલિસી ખરીદતી વખતે તે સમયના મારા સંજોગોને ધ્યાનમાં રાખીને મેં અર્ધવાર્ષિક પ્રીમિયમની ચૂકવણીનો વિકલ્પ સ્વીકાર્યો હતો. અર્ધવાર્ષિક, અર્ધવાર્ષિક એટલે દર 6 મહિને હું પ્રીમિયમ ભરીશ એવો વિકલ્પ મેં 2012માં સ્વીકારેલો હતો. હવે નાણાંની સગવડ થતાં મને વાર્ષિક મુદત અનુકૂળ છે, બરાબર. હવે હું વાર્ષિક પણ એકસાથે રકમ ભરી શકું છું. હું સમજું છું તે મુજબ વર્ષમાં એક વખત સામટી રકમ પ્રીમિયમથી ચૂકવતા એકંદરે પ્રીમિયમની રકમ ઘટે છે, બરાબર. ટેક્સ ઓછો લાગે એમાં. જો તમે એક સાથે રકમ ચૂકવી દો વાર્ષિક તો તમારે ટેક્સ છે એ બચી જાય, એટલે પ્રીમિયમ રકમ ઘટે છે. મને એજન્ટ દ્વારા સમજાવ્યા મુજબ મારે પ્રીમિયમ પેટે વાર્ષિક મુદતના વિકલ્પ અનુસાર 21,000 જેટલા ચૂકવવાના થાય છે. જો હું પ્રીમિયમ વાર્ષિક કરાવું તો મારે 21,000 રૂપિયા ચૂકવવા પડશે એવું કહેશે, જે મારે માટે શક્ય છે. આ પોલિસીમાં જો આ મુજબનો ફેરફાર શક્ય હોય તો એ સત્વરે કરવા વિનંતી. એટલે આ મુજબનો કંઈ ફેરફાર શક્ય હોય તો સત્વરે કરવા વિનંતી.
जरूर जणाए हूँ ऑफिसे आवी कार्यवाही पतावी जाइस। आपना झड़पती वड़ता जवाब नी अपेक्षा छे। आभार। तो चले आपणे एवुं कहेवानुं कि भाई तमारो झड़प जवाब छे झड़पती आवे एवी अपेक्षा। आभार। आपनो विश्वास हूँ सही करना पर क्लियर। दारितनो पत्र छे, मार्किंग तमारुं ध्यानमां हशे ज, छतां पण पाछो एकवार कही दऊं उपलू एड्रेस छे व्यवस्थित पत्रमां आपेलू होय तो ए मुजब लखवानुं। प्रश्नमां होय तो એનો એક માર્ક, આંતરિક સરનામાનો એક માર્ક, વિષય અને સંદર્ભ જો દર્શાવવો પડતો હોય તો દરેક વીમાના પત્રમાં સંદર્ભ ના આવે। જો વીમા પોલિસી તમારી પાસે હોય અને પછી તમે કંઈ વીમા કંપનીને પત્ર લખતા હો કોઈ જાણકારી મેળવવા માટે કે કંઈ ફેરફાર માટે તો સંદર્ભ દર્શાવવાનો હોય, બરાબર, એનો અડધો માર્ક છે। પછી જે અંદરનું લખાણ છે એને બે માર્ક છે અને છેલ્લે જે સહી આવે છે એનો અડધો માર્ક છે। પાંચમો પત્ર જોઈએ, પેજ નંબર 57 ઉપર, વીમા ધારકનું મૃત્યુ થતાં તેની પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે વીમા ધારકના વારસદાર વતી લખાતો પત્ર, બરાબર છે કે ભાઈ એને મૃત્યુ થઈ ગયું છે, હવે એને જે વારસદારને જે રકમ મળવી જોઈએ એટલે કે ક્લેમ, એને આપણે ઇંગ્લિશમાં કહેવાય ક્લેમ, કે ભાઈ મૃત્યુ થાય અને વીમો ઉતરાવેલો હોય તો તમારે એના વારસદાર તરીકે જે રકમ મળવી જોઈએ એ અંગેની વાતચીત આપણે કરવાની છે। હવે પ્રશ્ન આપણને આ રીતે આપેલો હોય, શ્રી બ્રેન્ડન ફ્રેન્ક વતી તેમના પિતાશ્રી એન્ટોની ફ્રેન્કના મૃત્યુ બાદ તેમની પોલિસીની મળવાપાત્ર રકમ મેળવવા એલઆઈસી ઓફ ઇન્ડિયાને પત્ર લખો, તો આ પ્રશ્ન છે। હવે આમાં લખનાર કોણ થાય, તો કે ભાઈ બ્રેન્ડન ફ્રેન્ક, તો બ્રેન્ડન ફ્રેન્કનું નામ ઉપર આવે, ઘરનું એડ્રેસ એમાં નથી આપ્યું, તમે તમારી દર્શાવી શકો છો, એટલે ઘરનું એડ્રેસ દર્શાવી દેવાનું અને જામનગર દર્શાવ્યું છે, બરાબર, ઘરના એડ્રેસમાં શું હોય તો કે ભાઈ કોઈ સોસાયટી હોય સોસાયટીનું નામ, પછી રોડ આવતું હોય તો રોડનું નામ, બરાબર ને, પછી શહેર, આ રીતે એમાં દર્શાવવાનું હોય। તારીખ 5મી ડિસેમ્બર, અલ્પવિરામ 2017, સામેના ભાગમાં એડ્રેસમાં એલઆઈસીમાં મેનેજર હોય, બરાબર, એટલે મેનેજર શ્રી એલઆઈસી ઓફ ઇન્ડિયા, બ્રાન્ચ નંબર કાંઈ હોય જામનગર। વિષય, વિષય તો આપણને કહી દીધું એણે, શું વિષય છે પ્રશ્નમાં જ મળી જાય, વીમા ધારકના મૃત્યુ બાદ તેની પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા, કે ભાઈ વીમા ધારકનું મૃત્યુ થાય તેની પોલિસી ઉપર જે રકમ મેળવવાની છે એ વિશેનો પત્ર છે। સંદર્ભ જીવન ઉત્સાહ પોલિસી, તો પોલિસી તમારી પાસે હોય તો જ તમારે મેળવવાનું હોય, એટલે જીવન ઉત્સાહ પોલિસી 88, એટલે 1988માં લીધેલી પોલિસી કહેવાય। શૃગ્નશ્રી અને સંબોધન છે, ઉપરોક્ત પોલિસી ધારક મારા પિતાશ્રી એન્ટિનો ફ્રેન્કે 1988માં જીવન ઉત્સાહ વીમા પોલિસી ખરીદી હતી, બરાબર, એના પિતાનું નામ આપણે પ્રશ્નમાં કીધેલું છે તો એ નામ આપણે દર્શાવવું પડે કે ભાઈ મારા પિતા છે શ્રી એન્ટેનો ફ્રેન્ક, એણે પોલિસી 1988માં લીધેલી હતી, ક્યાંથી ખબર પડી, તો કે સંદર્ભમાં જો 88 લખેલું છે છેલ્લે, બરાબર, એ વર્ષ દર્શાવે છે। જીવન ઉત્સાહ વીમા પોલિસી ખરીદી હતી અને નિયમિત પ્રીમિયમ ભર્યા છે, તેઓ શ્રીનું તારીખ 30મી નવેમ્બર 2017ના રોજ 67 વર્ષની વયે કુદરતી સંજોગોમાં ઘરમાં જ અવસાન થયું છે તેની હું જાણ કરું છું, બરાબર, કે ભાઈ કુદરતી સંજોગમાં જ એનું અવસાન થયું છે। પોલિસીમાં જણાવ્યા પ્રમાણે સદગતના વારસદાર તરીકે વીમાની રકમ મેળવવા હું હકદાર છું, તો તે માટે દાવા અંગે જરૂરી ફોર્મ અને મને મોકલવા વિનંતી, બરાબર, જે કંઈ પણ એના ફોર્મ્સ ભરવાના હોય મને મોકલવા વિનંતી, આ સાથે સ્વ એન્ટોની ફ્રેન્કના મરણના દાખલાની નકલ બીડું છું, કે ભાઈ જે એન્ટોની ફ્રેન્ક છે મારા પિતા એનું ડેથ સર્ટિફિકેટ કઢાવવું પડે, જેમ જન્મનું પ્રમાણપત્ર હોય એમ મૃત્યુનું પણ પ્રમાણપત્ર કઢાવવાનું હોય છે, એ જોડવાની સાથે તો ખબર પડે, બરાબર, આપ તરફથી ઝડપી વળતો જવાબ મળશે અને ત્યારબાદ કાર્યવાહી સરળતાથી પાર પડશે એવી મને અપેક્ષા છે, આભાર, આપનો વિશ્વાસ અને સહી। બિડાણમાં મરણના દાખલાની નકલ, બરાબર, કે ભાઈ જે વ્યક્તિ મૃત્યુ પામે છે દાખલાની નકલ, તો આ મુજબના બે પત્રો છે, બાકીના જે બે પત્રો રહેશે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું।